ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહે અચાનક જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જો કે હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે એજે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગમાં છે. નિવૃત્ત આઈએએસ અધિકારી એજે શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એજે શાહ 2016 અને 2017માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો, જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપી અને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા. તેમણે પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક જ રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એજે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ અચાનક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. Yeah.